ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે તમારી ચોપડી ભાવિક ચિત્રકલામાં પાના નંબર 19. બાળકો, તમને પાના નંબર 19 પર શેનું ચિત્ર દેખાય છે? છત્રીનું ચિત્ર દેખાય છે ને? જો એમાં તમને કેટલો સરસ મજાનો રંગ પૂરીને બતાવ્યો છે. ચાલો, કોણ કહેશે કયો રંગ છે એમાં? તો જો, લાલ, લીલો ને પીળો, તમને આમાં 3 રંગ પૂરીને બતાવ્યા છે ને બાળકો. તો ચાલો, એવો જ રંગ આપણે આ છત્રીમાં પૂરવાનો છે. તો ચાલો, તમારે પણ મારી સાથે રંગ પૂરવાનો છે બાળકો. તો ચાલો, સૌથી પહેલાં આપણે કયો રંગ પૂરીશું? તો સૌથી પહેલાં આપણે અહીંયા લાલ રંગ પૂરીશું. તો ચાલો, તમારે પણ મારી સાથે આ રીતે છત્રીની અંદર લાલ રંગ પૂરવાનો છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં અહીંયા આવી રીતે કલર કરી દઈશું. ત્યાર પછી આપણે એને આ રીતે એની અંદર ધીમે ધીમે રંગ પૂરીશું. બાળકો, આ રીતે આપણે લાલ રંગ એની અંદર પૂરીશું. તમારે પણ મારી સાથે આ રીતે એની અંદર લાલ રંગ પૂરવાનો છે. જો કેટલો સરસ મજાનો દેખાય છે ને લાલ રંગ. ચલો, ત્યાર પછી તમને અહીંયા કયો રંગ દેખાય છે બાળકો? લીલો રંગ દેખાય છે ને? તો ચાલો, આપણે એની અંદર લીલો રંગ પૂરીશું. તમારે પણ મારી સાથે આ રીતે છત્રીની અંદર લીલો રંગ પૂરવાનો છે. બાળકો, તમારે પણ આ રીતે છત્રીની અંદર લીલો રંગ પૂરવાનો છે. મેં અહીંયા તમને પૂરીને બતાવ્યો છે ને, એ જ રીતે તમારે પણ એની અંદર લીલો રંગ પૂરવાનો છે. ચાલો, ત્યાર પછી બાળકો, તમને કયો રંગ દેખાય છે? લીલા રંગની પછી તમને કયો રંગ દેખાય છે અહીંયા? તો જો, અહીંયા તમને પીળો રંગ દેખાય છે ને? તો ચાલો, આપણે અહીંયા પીળો રંગ પૂરીએ. તમારે પણ આ રીતે છત્રીમાં પીળો રંગ પૂરવાનો છે. જો કેટલો સરસ મજાનો દેખાય છે ને પીળો રંગ. તો જો બાળકો, આ રીતે તમારે પણ તમારી ચિત્રકામની ચોપડીની અંદર છત્રીમાં રંગ પૂરવાનો છે. મેં તમને અહીંયા
લાલ લીલો અને પીળો રંગ પૂરીને બતાવ્યો છે ને એવી જ રીતે તમારે પણ પૂરવાનો છે. પીળો આ રીતે તમારે છત્રીની અંદર રંગ પૂરવાનો છે. તો ચાલો બાળકો, હવે પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું.